ઇસ્કોન મંદિર ખાતે તારીખ 23-25 સુધી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. ઇસ્કોન મંદિરના ગુજરાત પ્રેસિડેન્ટ જસોમતી નંદનદાસે જણાવ્યું હતું કે 3 દિવસ સુધી કોઈ પણ જાતના પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરાય. જન્માષ્ટમીના દિવસે સવારે 4:30 કલાકે મંગળા આરતી, 8 કલાકે શૃંગાર આરતી તથા રાત્રે 2 વાગ્યા સુધી અખંડ કીર્તન કરવામાં આવશે. રાત્રે 1:30 કલાકે મહાઆરતી તથા ભગવાનને 400થી વધુ જાતના ભોગ ધરાવવામાં આવશે. દર્શનાર્થીઓ માટે પ્રસાદ સિવાય પપેટ શો, મેજિક શો, ગોપી ડોટ્સ વગેરેનું આયોજન કરવામાં આવશે. અહેવાલ અશ્વિન નિંબાસિયા, અમદાવાદ. દિવસે ઇસ્કોનને યાદ કરે છે અને અહીં દર્શન કરવા માટે તો આવે જ છે અને ઘણી વાર સાંજના પ્રોગ્રામ પણ લાભ લે છે. અમે થોડો ફોર્મેટમાં ચેન્જ કર્યો છે. પહેલાં અમે સ્ટેજથી પ્રોગ્રામ કરતા હતા, હવે સ્ટેજ પર પ્રોગ્રામ નાનો કરીશું અને એક નાનું વિલેજ બનાવ્યું છે, કૃષ્ણા વિલેજ. એટલે આખો દિવસ લોકો એમાંથી એક સ્થળથી બીજા સ્થળમાં જઈ શકે અને કૃષ્ણ કોન્શિયસ વાતાવરણનો અનુભવ કરી શકે. તૈયારીઓ દર વર્ષની જેમ હર્ષોલ્લાસથી ચાલી રહી છે. ભગવાન માટે નવા વસ્ત્ર અર્પણ થયા છે, ઓલરેડી આવી ગયા છે, યુ કેન ટેક અ કવર ઓફ ધેટ. અને વિવિધ પ્રકારના ફૂલ જે ભગવાનનો ઇનરોળો થાય છે એની માટે, ફૂલ બંગલા માટે અને ભગવાનના દર્શન મંડપ માટે એ બી અમે ઓર્ડર કરી દીધા છે. એ બી લગભગ 1-2 દિવસમાં આવી જશે. અને 56 ભોગમાં લગભગ 260 પ્રકારની વાનગીઓ અર્પણ થશે, એની બી કાર્ય 1-2 દિવસમાં ચાલુ થશે. અને તે ઉપરાંત દર્શનાર્થીઓ માટે વિશેષ પાર્કિંગ, દર્શનની સુવિધાઓ અને પ્રસાદ એ પૂરતી માત્રામાં વ્યવસ્થા કરી છે. જન્માષ્ટમીમાં અમે એટલીસ્ટ 1 લાખ જણને એક્સપેક્ટ કરીએ છીએ જે પ્રસાદ લેશે. સો આખો દિવસ 1 લાખ જણને પ્રસાદ મળી રહે એવા ફ્રૂટ્સનું એરેન્જમેન્ટ કર્યું છે. એટલે ફલાર એ દિવસે હોય છે અને અભિષેક પછી જમવાનું લગભગ અમે 6-1 હજાર જણનું આયોજન કરી રહ્યા છીએ. અને બીજા દિવસે પ્રભુપાદજીનું પ્રાકટ્ય દિવસ છે, અમારા સંસ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદ. એ દિવસે લગભગ 12 હજાર જણનું ભંડારો કરવાના છીએ અમે જમણવાર બપોરથી. સો ધીસ ઇઝ ધ એરેન્જમેન્ટ ફોર ઓલ. અને અખંડ ધૂન જે